નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે બિનસચિવાળીના જે સિલેબસની અંદર જે 50 માર્કનો સેક્શન છે સામાન્ય જ્ઞાન, તો સામાન્ય જ્ઞાનના આપણે 100 MCQ પ્રશ્નો આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવતા હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દીજો, અને અમારી ચેનલમાં હજી તમે નવા હોય એટલે કે તમે હજી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દીજો. તો ચલો મિત્રો, આપણે આ સામાન્ય જ્ઞાનનો વિડીયો ચાલુ કરીએ. તો તેની અંદર સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં પ્રથમ કાપડ મિલ ક્યારે શરૂ થઈ હતી. તો ગુજરાતની અંદર પ્રથમ કાપડ મિલ ક્યારે શરૂ કરવામાં આવી હતી, તો 1861માં. પ્રશ્ન નંબર 2 કે જળપ્લાવિત ક્ષેત્ર એટલે શું. તો કે જળપ્લાવિત ક્ષેત્ર એટલે કેવું ક્ષેત્ર, તો કે ઝરણા શાખાઓ દ્વારા બનતો નદી બેસન વિસ્તાર. જો બેસિન વિસ્તાર જે છે તેને જળપ્લાવિત ક્ષેત્ર કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 3 કે વાહન ચલાવતી વખતે ડામર રોડવાળા રસ્તાની મધ્યમાં દોરેલી પીળા રંગની સળંગ રેખા શાના માટે હોય છે. તો તેમાં જવાબ છે પીળી લાઇન ક્રોસ કરવાની મનાઈ છે, તેના માટે એ પીળી લાઇન દોરવામાં આવે છે. પ્રશ્ન નંબર 4 જોઈએ કે ધી એનડીપીએસ એક્ટ એટલે કે ધી એનડીપીએસ એક્ટ 1985નું પૂરું નામ શું છે. તો તેમાં જવાબ છે ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇક્રિયાટિસ્ટ સબસ્ટિન્સીસ એક્ટ 1985. તો ધી એનડીપીએસ આનું ફૂલ ફોર્મ શું છે ફરીવાર જોઈ લે મિત્રો, કે ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇક્રિયાટિસ્ટ સબસ્ટિન્સીસ એક્ટ 1985. તો મિત્રો આ તમે ફૂલ ફોર્મ ખાસ યાદ કરી લેજો, કદાચ આવું આપણને ફૂલ ફોર્મ પૂછાય તો આપણે કન્ફ્યુઝ થઈ જઈએ. પ્રશ્ન નંબર 5 જોઈએ કે વૈતરણી મંડળને અંગ્રેજીમાં શું કહેવાય. તો વૈતરણી મંડળને અંગ્રેજીમાં કહેવામાં આવે છે આલ્ડેબ્રાન. પ્રશ્ન નંબર 6 ગુજરાતમાં કન્યા કેળવણીના ઉત્તેજન માટે કઈ યોજના છે. તો તેમાં જવાબ છે વિદ્યાલક્ષ્મી બોન્ડ. પ્રશ્ન નંબર 7 કે ભાવ વધારાને માપવા માટેના સૂચકાંક WPIનું પૂરું નામ શું છે. તો ભાવ વધારાના માપવાનું સૂચકાંક કયું છે, તો WPI, અને તેનું પૂરું નામ થશે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. પ્રશ્ન નંબર 8 કે સામાજિક ક્રાંતિ શબ્દના ઉપયોગ સંદર્ભે નીચેનામાંથી શું સાચું છે. તો જે સામાજિક ક્રાંતિના જે શબ્દના ઉપયોગના સંદર્ભે નીચેનામાંથી કયું સાચું છે, તો કે સામાજિક ક્રાંતિ શબ્દનો ઉપયોગ રશિયામાં ઝારના શાસન પછી થયો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 જોઈએ. નવમો પ્રશ્ન આપણે જોશું હવે, કે નવમો પ્રશ્ન એમ કે છે મહાત્મા મંદિર ક્યાં આવેલું છે. આઠમો પ્રશ્ન જોઈએ કે મહાત્મા મંદિર ક્યાં આવેલું છે. તો મહાત્મા મંદિર આવેલું છે ગાંધીનગર. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 જોઈએ કે નૌકાદળનું તાલીમ કેન્દ્ર INS વાલસુરા ક્યાં આવેલું છે. તો INS વાલસુરા આવેલું છે જામનગરમાં. પ્રશ્ન નંબર 10 કે ક્યોટો પ્રોટોકોલ શું છે. તો ક્યોટો પ્રોટોકોલ એક વાતાવરણમાં ફેરફારો અંગેની આંતરરાષ્ટ્રીય સમજૂતી છે. પ્રશ્ન નંબર 11 કે વૈશ્વિકકરણને કયા પરિબળોએ પ્રોત્સાહન આપ્યું છે. જે વૈશ્વિકીકરણ જે છે તેને કયા પરિબળોએ પ્રોત્સાહન આપ્યું છે, તો તેમાં જવાબ છે ઉદારીકરણ અને ખાનગીકરણે. પ્રશ્ન નંબર 12 કે વૂલમાર્કની નિશાની શેના પર હોય છે. તો વૂલમાર્કની નિશાની હોય છે ઊનની બનાવટો અને પોશાકની વસ્તુ પર વોલમાર્ટની નિશાની હોય છે. પ્રશ્ન નંબર 13 કે કોઈ પણ સ્થળ પૂર્વ રેખાંશ વૃત્ત પર છે કે પશ્ચિમ રેખાંશ વૃત્ત પર હોય, કે તે કઈ રેખાની પૂર્વ કે પશ્ચિમ આવેલું છે તેના પર આધાર રાખે છે. તો તેમાં જવાબ આવશે ગ્રીનિચ રેખા પર. તો ગ્રીનિચ રેખા પર આધાર રાખે છે કે તે પૂર્વ રેખાંશ વૃત્ત પર છે કે પશ્ચિમ રેખાંશ વૃત્ત પર છે, તે ગ્રીનિચ રેખા પર આધાર રાખે છે. પ્રશ્ન નંબર 14 કે મહાસાગરો અને તેના ક્ષેત્રફળ પ્રમાણે નાનાથી મોટા ક્રમમાં ગોઠવો. તો મહાસાગરો જે છે તેના ક્ષેત્રફળ પ્રમાણે નાનાથી મોટા ક્રમમાં ગોઠવવાના છે. તો સૌથી નાનો આવશે આર્કેટિક, ત્યારબાદ આવશે હિન્દ, ત્યારબાદ એટલાન્ટિક, અને છેલ્લે સૌથી મોટો એટલે પેસિફિક. પ્રશ્ન નંબર 15 કે 20 લાખથી વધુ અને 1 કરોડ સુધી છેતરાયાની કે મૂલ્ય વળતરના બાબતનો વિવાદ હોય તો ક્યાં ફરિયાદ થઈ શકે. તો તેમાં જવાબ છે રાજ્ય કમિશનમાં. પ્રશ્ન નંબર 16 કે કઈ યોજના હેઠળ ગુજરાતમાં કાચા પાળા બાંધી પાણીનો ઉપયોગ કરવાનું આયોજન થયું છે. તો તેમાં જવાબ છે ઘર દીઠ 1 ઘડો સીમમાં. પ્રશ્ન નંબર 17 કે ગુજરાત સરકાર દ્વારા સરદાર સરોવર પાસે મૂકવામાં આવનાર સરદાર પટેલની 182 મીટર પ્રતિમા ક્યાં નામે ઓળખાય છે. તો તેમાં જવાબ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી.
પ્રશ્ન નંબર 18, ગુજરાતમાં સંભવત મેટ્રો રેલવેનો પ્રોજેક્ટ ક્યાં બે શહેરોને જોડશે? તો તેમાં જવાબ છે અમદાવાદ અને ગાંધીનગરને. પ્રશ્ન નંબર 19, કે ભારતની સૌથી મોટી બેંક કઈ છે? તો તેમાં આવશે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. પ્રશ્ન નંબર 20, કે સંયુક્ત રાષ્ટ્રીય સંઘનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે ન્યૂયોર્કમાં. પ્રશ્ન નંબર 21, કે અક્ષય પાત્ર ફાઉન્ડેશન કયા પ્રોગ્રામ સાથે સંકળાયેલ છે? તો તેમાં જવાબ આવશે મધ્યાહન ભોજન સાથે. પ્રશ્ન નંબર 22, કે એટીવીટીનું પૂરું નામ શું છે? તો એટીવીટીનું પૂરું નામ થશે આપણો તાલુકો, વાયબ્રન્ટ તાલુકો. પ્રશ્ન નંબર 23, કે બીઆરટીએસનું પૂરું નામ શું છે? તો બીઆરટીએસનું પૂરું નામ છે બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ. પ્રશ્ન નંબર 24, કે આરટીઈનું પૂરું નામ શું છે? તો આરટીઈનું પૂરું નામ રાઇટ ટુ એજ્યુકેશન. પ્રશ્ન નંબર 25, કે ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો અમિતાભ બચ્ચન. પ્રશ્ન નંબર 26, કે ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? તો ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ હતા સરોજિની નાયડુ. પ્રશ્ન નંબર 27, કે નૌકાદળના વડા કયા નામે ઓળખાય છે? તો નૌકાદળના વડા ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ, એટલે કે ચીફ ઓફ ધ નેવલ સ્ટાફના નામે ઓળખાય છે. પ્રશ્ન નંબર 28, કે પ્રથમ રાષ્ટ્રીય આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો એટલે કે આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા સૌ પ્રથમ આયોજન સમિતિના? તો તેમાં જવાબ આવશે જવાહરલાલ નહેરુ, જે હાલમાં અત્યારે આયોજન સમિતિ નહીં પણ આજે અત્યારે નીતિ પંચ તરીકે ઓળખાય છે. અત્યારે 2015થી આયોજન પંચને નીતિ પંચમાં નામ ફેરવી દીધું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 29, કે ગુજરાતની પ્રથમ વિધાનસભામાં કુલ કેટલી બેઠકો હતી? તો ગુજરાતની પ્રથમ વિધાનસભામાં 132 બેઠકો હતી. પ્રશ્ન નંબર 30, કે કચ્છ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી? તો કચ્છ યુનિવર્સિટીની સ્થાપના 2004માં કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 31, કે હિન્દી સંમેલનના પ્રથમ નાયિકા કોણ હતા? સોરી, હિન્દી સિનેમાના પ્રથમ નાયિકા કોણ હતા? તો હિન્દી સિનેમાના પ્રથમ નાયિકા હતા દેવિકા રાણી. ત્યારબાદ પ્રશ્ન નંબર 32 જોઈએ, કે ગોકુલ ગ્રામ યોજના કયા મુખ્યમંત્રી દ્વારા શરૂ કરવામાં આવી હતી? તો તેમાં જવાબ છે કેશુભાઈ પટેલ. પ્રશ્ન નંબર 33, કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો તેમાં જવાબ છે મુંબઈ. પ્રશ્ન નંબર 34, કે મોરારજીભાઈ દેસાઈની સમાધિ ક્યાં નામે ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે અભયઘાટ. પ્રશ્ન નંબર 35, કે નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે? તો તેમાં જવાબ આવશે ભાવનગરનું તળાજા. પ્રશ્ન નંબર 36, કે એશિયાની સૌથી મોટી ડેરી કઈ છે? તો તેમાં જવાબ છે અમૂલ ડેરી, જે આણંદ ખાતે આવેલી છે. પ્રશ્ન નંબર 37, કે જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન આ સૂત્ર કોણે આપ્યું? તો અટલ બિહારી વાજપેયીએ. પ્રશ્ન નંબર 38, કે રવિશંકર રાવલનું કયા ક્ષેત્રમાં વધુ પ્રદાન છે? તો તેમાં જવાબ આવશે ચિત્રકલા ક્ષેત્રે. પ્રશ્ન નંબર 39, કે બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ કયો છે? તો તેમાં જવાબ આવશે 14 એપ્રિલ. પ્રશ્ન નંબર 40, કે ભારતમાં સૌથી ઊંચો દરવાજો કયો છે? તો સૌથી ઊંચો દરવાજો ભારતનો છે બુલંદ દરવાજો. પ્રશ્ન નંબર 41, કે ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે? તો ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી આવશે ગુજરાત યુનિવર્સિટી. પ્રશ્ન નંબર 42, કે ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યાંથી થયો? તો તેમાં જવાબ આવશે પીજ. પ્રશ્ન નંબર 43, કે ગુજરાતનું વિખ્યાત સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે મોટેરા ખાતે. પ્રશ્ન નંબર 44, કે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ હવાઈ મથકને આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો ક્યારે મળ્યો? તો તેમાં જવાબ છે 26 જાન્યુઆરી 1991માં. પ્રશ્ન નંબર 45, કે સોલાર ઉર્જા માટે ગુજરાતને કેટલા મેગાવોટ એલોટ કર્યા છે? તો સોલાર ઉર્જા માટે ગુજરાતને કેટલા મેગાવોટ એલોટ કર્યા છે? તો તેમાં જવાબ છે 716 મેગાવોટ. પ્રશ્ન નંબર 46, કે ખોટું જોડકું પસંદ કરો. તો ખોટું કયું છે? તો કે ઉનાવા પાટણ મીરાદાતારની દરગાહ. તો તે આ જોડકું ખોટું છે. ત્યારબાદ સાચા જોડકા જોઈએ તો કે ભદ્રેશ્વર, જે કચ્છમાં આવેલું છે, ભગવાન મહાવીરનું જૈન તીર્થસ્થાન છે. જ્યારે ઉદવાડા વલસાડમાં આવેલું છે, જે પારથી ધર્મનું તીર્થસ્થાન છે. અને ડાકોર આવેલું છે ખેડા જિલ્લામાં, જે દ્વારકાધીશનું મંદિર છે. પ્રશ્ન નંબર 47, કે ધંધાના બંધારણની દૃષ્ટિએ અમૂલ ડેરી શું ગણાય? તો ધંધાનું જે બંધારણ છે તેની દૃષ્ટિએ જોઈએ તો અમૂલ ડેરી શું ગણાય? તો તેમાં જવાબ છે સહકારી ફેડરેશન. પ્રશ્ન નંબર 48, કે ખોટું જોડકું શોધો. તો ખોટું જોડકું છે તારંગા, જે અજીતનાથનું જૈન મંદિર છે તે મહેસાણામાં આવેલું છે. તે આ જોડકું ખોટું છે, તારંગા મહેસાણામાં નથી આવેલું, જે અજીતનાથનું જૈન મંદિર છે. ત્યારબાદ સાચું જોઈએ તો કે ચોટીલા ચામુંડ માતાનું મંદિર, જે ચોટીલામાં આવેલું છે. પછી ગબ્બર તો અંબાજીમાં આવેલું છે, જે દાંતા ખાતે આવેલું છે. અને પાવાગઢ જે મહાકાલીનું મંદિર છે, જે હાલોલ ખાતે આવેલું છે.
પ્રશ્ન નંબર 49 કે તોલ માપના ત્રાજવા આ જે કાંટા છે તેના માટે કયું સ્થળ જાણીતું છે? તો તેમાં જવાબ આવશે અમરેલીનું સાવરકુંડલા. પ્રશ્ન નંબર 50 કે હાલોલમાં કઈ કાર કંપનીનું કારખાનું આવેલું છે? તેમાં જવાબ આવશે જનરલ મોટર્સ. પ્રશ્ન નંબર 51 ગુજરાતમાં આવેલ ચારણકા સોલાર પાર્ક કયા જિલ્લામાં આવેલું છે? તો ચારણકા આવેલું છે પાટણમાં. પ્રશ્ન નંબર 52 કે પેરિસના એફિલ ટાવરની ઊંચાઈ શું છે? તો પેરિસનો જે એફિલ ટાવર છે તેની ઊંચાઈ છે 325 મીટર. પ્રશ્ન નંબર 53 કે 108 એમ્બ્યુલન્સ સેવાની ગાડી પર કયું લખાણ જોવા મળતું નથી? તો તેમાં જવાબ આવશે ENRNI, જે આ લખાણ જોવા મળતું નથી. જ્યારે જે 108ની ગાડી હોય તેના ઉપર એમ્બ્યુલન્સ, EMRI અને 108 આ ત્રણ વસ્તુ જોવા મળે છે. પ્રશ્ન નંબર 54 કે GMDCનું પૂરું નામ જણાવો. તો GMDCનું પૂરું નામ છે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. પ્રશ્ન નંબર 55 કે અમદાવાદમાં દર વર્ષે શિયાળામાં યોજાતો સપ્તક મહોત્સવ કઈ બાબત સાથે સંબંધિત છે? તો તેમાં જવાબ છે શાસ્ત્રીય સંગીત સાથે. પ્રશ્ન નંબર 56 કે સેઝનું પૂરું નામ શું છે? તો સેઝનું પૂરું નામ થશે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. પ્રશ્ન નંબર 57 કે ગુજરાત હાઈકોર્ટની સ્થાપના કયા વર્ષે થઈ હતી? તો ગુજરાતમાં જે હાઈકોર્ટ છે તેની સ્થાપના કરવામાં આવી હતી 1960માં. પ્રશ્ન નંબર 58 કે ગુજરાત વેલ્યુ એડેડ ટેક્સ એટલે કે GVAT એક્ટ 2003 ગુજરાતમાં કયા વર્ષમાં અમલમાં આવ્યો? તો તેમાં જવાબ છે 2006માં. પ્રશ્ન નંબર 59 ભારતની વસ્તી વિશ્વની વસ્તીના કેટલા ટકા જેટલી છે? તો તેમાં જવાબ છે 17%, એટલે કે ભારતની કુલ વસ્તી વિશ્વની વસ્તીના 17% રહેલી છે. પ્રશ્ન નંબર 60 કે ખેતીને લગતા ધિરાણો માટે ભારતની સર્વોચ્ચ સંસ્થા કઈ છે? તો તેમાં જવાબ આવશે નાબાર્ડ. પ્રશ્ન નંબર 61 કે ભારત દૂરસંચાર વ્યવસ્થાનું નિયમન કરતી સંસ્થા કઈ છે? તો તેમાં જવાબ આવશે TRAI, એટલે કે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 62 કે દહેજ અને ઘોઘા વચ્ચે શરૂ થનાર ફેરી ફેરી સર્વિસ કયા નામે ઓળખાશે? તો કે ઘોઘા અને દહેજ વચ્ચે જે ફેરી સર્વિસ અત્યારે ચાલુ થઈ ગઈ છે તો તે કયા નામે ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે રોરો ફેરી તરીકે. તો તેને રોરો ફેરી સર્વિસ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 63 કે ગુજરાતમાં આવેલ મ્યુઝિયમો સંદર્ભે કઈ બાબત સાચી નથી? તો સાચી નથી તેવું મ્યુઝિયમના સંદર્ભે સાચું નથી તેવું જોઈએ તો કે શ્રી ગિરધરભાઈ બાળ સંગ્રહાલય મ્યુઝિયમ જે ભાવનગરમાં આવેલું છે તે આ જોડકું ખોટું છે. જ્યારે બાકીના ત્રણેય સાચા છે. ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ જે પર્સોનેલિયા મ્યુઝિયમ જે ભાવનગરમાં આવેલું છે, ત્યારબાદ લેડી વિલ્સન મ્યુઝિયમ જે માનવજાત શાસ્ત્રને લગતા નમૂના રહેલા છે તે ધરમપુર ખાતે આવેલું છે, ત્યારબાદ ભોજે વિદ્યાભવન અધ્યયન અને સંશોધન સંદર્ભ મ્યુઝિયમ આ અમદાવાદ ખાતે આવેલું છે. પ્રશ્ન નંબર 64 કે વિશ્વમાં રાજ્ય તથા નગરની સરહદ એક જ હોય તેવું કયું નગર રાજ્ય રાષ્ટ્ર તરીકે વિખ્યાત છે? તો તેમાં જવાબ આવશે સિંગાપોર. પ્રશ્ન નંબર 65 કે ચીનનું ચલણ કયું છે? તો ચીનનું ચલણ છે યુઆન. પ્રશ્ન નંબર 66 કે ગુજરાતની કઈ યુનિવર્સિટીમાં આતંકવાદ વિરોધી અભ્યાસક્રમ દાખલ કરાયો છે? તો તેમાં જવાબ છે રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં. પ્રશ્ન નંબર 67 નીચેનામાંથી કયું પ્રાણી નથી? તો નીચે ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી પ્રાણી નથી તે કયું છે? તો સમડી. તો સમડી એ પ્રાણી નથી. પ્રશ્ન નંબર 68 કે કરોળિયાને કેટલા પગ હોય છે? તો કરોળિયાને ટોટલ 8 પગ હોય છે. પ્રશ્ન નંબર 69 કે નર્મદા સ્તુતિ નમામી દેવી નર્મદે આ પંક્તિ પૂર્ણ કરો. તો નમામી દેવી નર્મદે ત્યાર પછી શું આવશે તે પંક્તિમાં? તો કે ત્વદીય પાદ પંકજમ, એટલે કે નમામી દેવી નર્મદે ત્વદીય પાદ પંકજમ, જે આ પૂરી પંક્તિ છે. પ્રશ્ન નંબર 70 કે સખી મંડળ યોજના સાથે નીચેનામાંથી શું યોગ્ય છે? તો સખી મંડળ યોજના સાથે શું યોગ્ય છે? તો કે ગ્રામીણ ગરીબ મહિલા આર્થિક વિકાસ. પ્રશ્ન નંબર 71 કે ગુજરાત રાજકીય પરિષદ એટલે કે ગુજરાત સભાની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો તેમાં જવાબ છે 1884 અને અમદાવાદમાં તેની સ્થાપના કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 72 કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કયા રાજ્યમાં આવેલી છે? તો તેમાં જવાબ છે ઉત્તર પ્રદેશ. પ્રશ્ન નંબર 73 કે ઓક્ટોપસને કેટલા હાડકા હોય છે? તો ઓક્ટોપસને એકેય હાડકા હોતા નથી એટલે શૂન્ય. પ્રશ્ન નંબર 74 કે ગુજરાત સરકારના ઈ મમતા પ્રોગ્રામનો હેતુ શું છે? તો તેમાં જવાબ છે માતા અને બાળ મરણ અટકાવવા. પ્રશ્ન નંબર 75 કે અભયઘાટ કોનું સમાધિ સ્થળ છે? તો અભયઘાટ સમાધિ સ્થળ છે મોરારજીભાઈ દેસાઈનું. ત્યારબાદ પ્રશ્ન નંબર 76 કે WHOનું વડુમથક ક્યાં આવેલું છે? તો WHOનું વડુમથક આવેલું છે જીનીવા ખાતે.
પ્રશ્ન નંબર 77 કે સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા સમિતિના કાયમી સભ્ય દેશ કેટલા છે? તો તેમાં જવાબ છે 5, એટલે કે 5 દેશો કાયમી સભ્ય છે. પ્રશ્ન નંબર 78 કે વાઇલ્ડ લાઈફના સંરક્ષણ માટે કેન્દ્ર સરકારે કયા વર્ષમાં એક્ટ પસાર કર્યો? તો 1972માં. પ્રશ્ન નંબર 79 કે આયોજન પંચની રચના ક્યારે થઈ હતી? તો આયોજન પંચની રચના થઈ હતી 15 માર્ચ 1950માં. પ્રશ્ન નંબર 80 કે બીજી પંચવર્ષીય યોજનાનો સમયગાળો કયો છે? તો તેમાં જવાબ છે 1956 થી 1961. પ્રશ્ન નંબર 81 કે ઈડાએ કયા ક્ષેત્રનું નિયમન કરે છે? જે ઈડાએ સંસ્થા છે તે કયા ક્ષેત્રનું નિયમન કરે છે? તો તેમાં જવાબ આવશે વીમાનું. તો કે વીમાનું જે ક્ષેત્ર છે તેનું નિયમન કરે છે ઈડા. ત્યારબાદ પ્રશ્ન નંબર 82 જોઈએ કે ફેમાનો કાયદો કયા પ્રકારના ગુનાઓ માટે લાગુ પડે છે? તો તેમાં જવાબ છે વિદેશી હુંડિયામણ. પ્રશ્ન નંબર 83 કે ત્રાસવાદી ઓસામા બિન લાદેનને મારવામાં આવ્યો તે ઓપરેશનનું નામ શું હતું? તો તે ઓપરેશનનું નામ હતું ઓપરેશન નેપચ્યુન સ્પીચર. પ્રશ્ન નંબર 84 કે શહેનશાહ એ ગઝલના વિખ્યાત મહેંદી હસન મૂળ ક્યાંના વતની હતા? તો શહેનશાહ એ ગઝલના જે વિખ્યાત મહેંદી હસન છે તે મૂળ ક્યાંના વતની હતા? તો તેમાં જવાબ છે લણા અને રાજસ્થાન, એટલે કે લણા રાજસ્થાનના વતની હતા. પ્રશ્ન નંબર 85 કે સશસ્ત્ર સીમાબળ કયા સરહદના રક્ષણ માટે છે? તો સશસ્ત્ર સીમાબળ કઈ સરહદના રક્ષણ માટે છે? તો કે ભારત ભૂતાન અને ભારત નેપાળ. પ્રશ્ન નંબર 86 કે ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક ક્યાં આવેલું છે? તો તેમાં જવાબ છે ધોવારણ. પ્રશ્ન નંબર 87 કે રાણકી વાવ કયા જિલ્લામાં આવેલી છે? તો રાણકી વાવ આવેલી છે પાટણ જિલ્લામાં. પ્રશ્ન નંબર 88 નીચેનામાંથી પ્રાચીન વિદ્યાપીઠોમાંથી કઈ વિદ્યાપીઠનું સ્થાન હાલમાં ભારતમાં નથી? તો તેમાં જવાબ છે તક્ષશિલા વિદ્યાપીઠ. જે હાલમાં તે તક્ષશિલા વિદ્યાપીઠ ભારતમાં નથી, તે પાકિસ્તાનમાં આવેલી છે. પ્રશ્ન નંબર 89 કે તેલુગુ દેશમાં રાજકીય પક્ષ કયા રાજ્ય કક્ષાનો પક્ષ છે? તો તેમાં જવાબ છે આંધ્રપ્રદેશ. પ્રશ્ન નંબર 90 કે શૂન્યની શોધ કયા દેશમાં થઈ હતી? તો શૂન્યની શોધ આપણે ભારતમાં થઈ હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 91 જોઈએ કે જન્મ બનાવની નોંધણી કયા હેતુઓ માટે પુરાવા રૂપે ગણાય છે? તો કે જન્મ બનાવની નોંધણી છે તે કયા હેતુઓ માટે પુરાવા રૂપે ગણાય છે? તો તેમાં જવાબ છે મત આપવા, અધિકાર મેળવવા માટે, પાસપોર્ટ મેળવવા માટે અને શાળામાં બાળકને દાખલ થતી વખતે આ જન્મ બનાવની જે નોંધણી છે તે પુરાવા રૂપે ગણાય છે. પ્રશ્ન નંબર 92 કે એશિયાની સૌપ્રથમ ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો એશિયાની સૌપ્રથમ ચિલ્ડ્રન યુનિવર્સિટી આવેલી છે ગાંધીનગરમાં. પ્રશ્ન નંબર 93 કે NRHM એટલે કે નેશનલ રૂરલ હેલ્થ મિશનમાં ખાસ અગત્યનો કયો લક્ષ્યાંક છે? તો તેમાં જવાબ છે બાળકોનું અને માતાનું મૃત્યુ પ્રમાણ ઘટાડવું. પ્રશ્ન નંબર 94 કે દૈનિક અખબાર અને પ્રગટ થતા વિસ્તારના સંદર્ભમાં કઈ જોડ ખોટી છે? તો તેમાં કઈ જોડ ખોટી છે? તો કે આપેલ ત્રણેય સાચા છે, એટલે કે રખેવાળ જે ઉત્તર ગુજરાતમાં પ્રકાશિત થાય છે, ફૂલછાબ સૌરાષ્ટ્રમાં પ્રકાશિત થાય છે અને નયા પડકાર જે ચરોતર વિસ્તારમાં પ્રકાશિત થાય છે. તેથી અહીંયા ત્રણે ત્રણ સાચા છે, એક કંઈ ખોટું નથી. પ્રશ્ન નંબર 95 કે બનાસ નદીનું પ્રાચીન નામ શું છે? તો બનાસ નદીનું પ્રાચીન નામ છે પર્ણાસા. પ્રશ્ન નંબર 96 કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે બેંગ્લુરુ. પ્રશ્ન નંબર 97 ગાંધીજીની અધ્યક્ષતા હેઠળ બુનિયાદી શિક્ષણના બીજ ક્યારે અને ક્યાં રોપાયા? તો તેમાં જવાબ આવશે 1937માં વર્ધા ખાતે. પ્રશ્ન નંબર 98 કે ગુજરાતના કયા ક્રાંતિવીર ડુંગળી ચોર તરીકે ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે મોહનલાલ પંડ્યા, એટલે કે મોહનલાલ પંડ્યાને આ ડુંગળી ચોરનું બિરુદ ગાંધીજીએ આપેલું છે. પ્રશ્ન નંબર 99 કે પ્રખ્યાત નવલકથા સરસ્વતી ચંદ્ર કુલ કેટલા ભાગમાં લખાઈ છે? તો સરસ્વતી ચંદ્ર જે મહાનવલ છે તે ટોટલ 4 ભાગમાં લખાયેલી છે અને તેના લેખકનું નામ છે ગોવર્ધનરામ ત્રિપાઠી. ત્યારબાદ આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન એટલે કે 100મો પ્રશ્ન કે માલમનો અર્થ શું થાય? તો માલમનો અર્થ થાય છે વહાણ આંકનાર. તો વહાણ આંકનારને માલમ તરીકે ઓળખાય છે. તો મિત્રો, આ આપણે જોયા સામાન્ય જ્ઞાનના 100 MCQ પ્રશ્નો. જો મિત્રો આ પ્રશ્નો તમને ઉપયોગી લાગ્યા હોય તો આ વિડીયોને હવે લાઇક અને શેર કરી દેજો અને અમારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો જેથી આપણે જ્યારે પણ નવા વિડીયો આપણે અપલોડ કરીએ ત્યારે તરત જ તમને તમારા મોબાઈલમાં ફ્રી ઓફ કોસ્ટમાં તમને નોટિફિકેશન મળી જાય. તો ચલો મિત્રો, આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.